વડોદરા શહેરના વારેસે રોડ પર આવેલા સંજયનગરના મકાનો તોડ્યા બાદ આવાસ યોજનાની કામગીરી શરૂ નહીં કરાતા આજે સ્થાનિક રહીશો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા વડોદરા શહેરના બહુ ચર્ચિત સંજયનગર આવાસ યોજના કૌભાંડ મામલે મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા ટેન્ડર આપવામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે બાંધકામ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો જે સ્ટે ખસી જવા બાદ પણ સાઇટનું બાંધકામ શરૂ કરવામાં આવતું નથી જેના કારણે લગભગ સોળસો જેટલા ઝુંપડાધારકો હાલ રજડતું જીવન વિતાવી રહ્યા છે જે સમય મર્યાદામાં મકાનો બનાવવાના હતા તે સમયમર્યાદા પૂર્ણ થવાના આરે છે પણ હજી કામગીરી શરૂ કરવામાં આવી નથી જ્યારે આ મામલે વહેલી તકે મકાનો બનાવવાની કામગીરી શરૂ થાય તેવી માંગણી સાથે આજે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અમે કલેક્ટરની ઓફિસે આવ્યા છે આવેદનપત્ર આપ્યા હતા વારસિયા સંજયનગર અઠ્યાવીસ પાંચ બે હજારના જે તોડી પાડવામાં આવી હતી આજે પંદર પંદર મહિના થઈ ગયા છે હજુ સુધી કલેક્ટર સાહેબને એ જગ્યાનું પઝેશન મળ્યું નથી એટલે કામગીરી ચાલુ થઈ નથી એટલા માટે અમે લોકો એ માટે અહીંયા આવ્યા છે કે ભાઈ હવે કામ ચાલુ કરો અને જો તમારી પાસે પૂરેપૂરું જગ્યાનું પઝેશન હતું નહીં તો આ બે હજાર ઝૂંપડા રાતોરાત તોડી કેમ પાડવામાં આવ્યા આવી આંધળી કામગીરી શું કામ કરવામાં આવે છે અને ગરીબોની જોડે આવી છેતરપિંડી કેમ કરો છો અઢાર મહિનામાં મકાન મળી જશે તેવું કહીને અને તમે આજે પંદર પંદર મહિના સુધી જો કામ ન ચાલુ કરાવતા હોય તો આવા આવાસની અમને કોઈ જરૂર નથી આ આવાસની અમને કોઈ જ જરૂર નથી એટલે આ આવાસ તમે તમારી પાસે રાખો અમને અમારી જગ્યા પાછી આપો અને મકાન તોડ્યા છે ને તેની ભરપાઈ કરો તો અમે નવેસરથી મકાન બનાવી લઈએ આ અમારી રજૂઆત છે આજે કલેક્ટરને Bye.